થોડા દિવસ પહેલા એક 4 વર્ષની બાળકી ગુમ થઈ હતી। અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો। એક દિવસની તપાસને અંતે પોલીસે આ બાળકીને શોધી કાઢી હતી, પરંતુ બાળકી જે સ્થિતિમાં મળી આવી હતી તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। શું થયું બાળકી સાથે આવો જોઈએ। चार वर्ष की बाड़की गुम, अजाण्या युवके अपहरण कर्यु। अपहरण की घटना सीसीटीवी में कैद। संसार में हैवान लोगों की कोई जात नहीं होती। आवा लोग गमे त्यारे अने गमे त्यां शैतान बनी जीवता होय छे। सूरतना सचिन जीआईडीसी विस्तार की आ घटना छे। अहीं ईश्वरनगर खाते रहता परिवार की मासूम 4 वर्ष की बाड़की घर नजीक अन्य बाड़कों जोड़े रमी रही थी। आ समय दरमियान अजाण्यो शख्स मासूम बाळकी ने मौसंबी अपावानी लालच आपी अपहरण करी फरार थई गयो हतो। परिवारजनोए भारे शोधखोळ कर्या बाद पण कोई पत्तो नहीं लागता अंते सचिन जीआईडीसी पोलीस मथक में फरियाद नोंधवामां आवी हती। बाळकी नी ठेर ठेर तपास, 100 करता वधारे बातमीदार कामे लाग्या। जंगल विस्तार मांथी बाळकी मळी। परिवार की फरियाद ना पगले सचिन जीआईडीसी पोलीस नी टीम तात्कालिक बाळकी नी शोधखोळ ना कामे लागी गई हती। आ बाबत की जाण पुलिस उच्च अधिकारियों ने पण करवामां आवी हती। घटना की गंभीरता ने जोता सूरत क्राइम ब्रांच सहित अन्य शाखा मणसों पर बाळकी ने शोधवामां जोड़ाया हता। पुलिस द्वारा 40 थी वधु सीसीटीवी कैमरा चेक करवामां आव्या, ज्यारे 100 थी वधु बातमीदारों ने एक्टिव कराया। ह्यूमन सोर्सिंग नी पण आ माटे मदद लेवामां आवी हती, ज्यां 15 जेटली पुलिस नी टीम नी 3 कलाक नी भारे जहमत बाद बाळकी ने शोधी काढवामां सफलता मळी। घर थी 1.5 किलोमीटर ना अंतरे आवेला इंडस्ट्रियल ने जंगल विस्तार माथी मासूम बाळकी भर वरसाद नी अंदर ठूठरती हालत में मळी आवी हती। पोलीसे तात्कालिक बाळकी नू कब्जे ले 108 नी मदद थी सारवार अर्थे स्मीमेर हॉस्पिटल खाते खसेडवामां आवी हती। 200 માણસો ને સાથે રાખી ઓછામાં ઓછા 40 થી 50 સીસીટીવી ફૂટેજ સર્ચ કરી અને નક્કી કર્યું કે આટલો જ ક્રાઇટેરિયા આપણે છે અને આની અંદર આપણે સર્ચ કરવાનું છે અને એ સાથે બધા કામે લાગ્યા। પોલીસની એક પ્રાયોરિટી હતી સૌ પ્રથમ બાળકીને જીવતી હેમખેમ શોધી લેવાની અને એ બાદ એના ઉપરથી આરોપી શોધવાનું। સૌ પ્રથમ બાળકીને પ્રાયોરિટી આપતા અમે તમામ એની અંદર લાગી ગયેલા અને 3 કલાકની મહેનત બાદ બાળકી અમને ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ જે જાડીઝાકરાવાળો વિસ્તાર છે ત્યાંથી આ બાળકી અમને મળી આવેલી। હેવાન શખ્સે હદ બચાવી 4 વર્ષની બાળકી પર બળાત્કાર। ના કર્યો ઇજ્જતનો વિચાર, ના કરી ઉંમરની પરવા। બાળકી મળી આવતા તેની તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવ્યું, જે સાંભળી પરિવાર અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જો કે બાળકીની તબિયત સુધારા પર હોવાના કારણે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ બાળકી પર પિશાચી કૃત્ય ગુજારનાર નરાધમને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી, જ્યાં બાળકીના ઘર નજીક પાડોશમાં જ રહેતા હનુમાન ઉર્ફ અજય નિશત નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસ પૂછપરછમાં તેણે જ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી હતી। કાળા નકાબમાં જોવા મળતા હેવાન શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ હેવાન પાડોશી લાજ કે શરમ વગરનો છે। વિકાર માંધ બની માસૂમની જિંદગી નરક કરી નાખી છે। ગઈકાલે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। આરોપીને કડકથી કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા ઝડપભેર ચાર્જશીટ ફાઇલ કરવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી વિરુદ્ધ વધુથી વધુ પુરાવાઓ એકત્ર કરવા અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી નું નામ છે હનુમાન ઉર્ફે અજય નિષાદ। આરોપી પોતે પરિણીત છે અને આરોપી છેલ્લા 4-5 દિવસથી નોકરીએ નહીં જતો હોય, નોકરી છૂટી જવાની વાત જણાવે છે। આરોપી મૂળ યુપી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને એ કોઈ અહીંના ઇન્ડસ્ટ્રી જે ખાતા પાવરલૂમ્સ હોય એમાં પહેલાં એ પાવરલૂમ્સ જેબમાં કારીગર મજૂર તરીકે જતો હતો। નહીં, આ બાળકીને ઓળખતો ન હતો। એ રામેશ્વરનગર જે ઈશ્વરનગર કોલોની જે છે એ બાળકી પણ ઈશ્વરનગર કોલોની વિસ્તારમાં જ રહે છે અને આરોપી પણ એ જ વિસ્તારમાં રહે છે, પરંતુ એનાથી કોઈ જાતે પરિચિત ન હતો। સુરત શહેરની આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ આવી જ ઘટના અનેક વખત સામે આવી ચૂકી છે। આવી ઘટનામાં દરેક વખત
पोलीस ज जवाबदार होय छे ते जरूरी नथी। घणी वखत माता पिता की बेकाळजी ना कारणे संतान भोग बनता होय छे। आवी घटना में हैवान लोको गंदा काम ने अंजाम आपी नासी जाय छे, पाछळथी सहन करवानो वखत मासूम बाळकोने आवे छे। कैमरामैन सरजू पारिक साथे शैलेश त्रिवेदी, वीटीवी न्यूज सूरत।